निमंत्रण श्री शनि अमावस्या तारीख 9-1 शनिवार न्याय साक्षात देवता श्री शनिदेव दर्शन मात्र थी सर्वे मनोरथ सिद्ध थाय छे। एवं श्री शनिदेव पूजन अर्चन माटे शनि अमावस्या नो दिवस उत्तम गणाय छे। तारीख 9-1 शनिवार शनि अमावस्या प्रसंगे सर्वे भाविकों ने पधारवा हार्दिक निमंत्रण छे। कार्यक्रम तारीख 9-1 शनिवार साझे 4 कलाके गणेश स्थापना, 5 कलाके स्थापित देवोनु पूजन, शनि देवनु पंचोपचार पूजन, 5:30-6:45 शनि ग्रह शांति अर्थे हवन, 6:50 संध्या आरती। स्थल श्री शनिश्वर धाम श्री शनि मंदिर मुंद्रा रोड भुज कच्छ। निमंत्रण श्री महाकाल सेवा संस्था परिवार श्री शनिश्वर धाम भुज कच्छ। नमस्कार, कच्छ न्यूज में आपनो स्वागत छे। हूं सुनील माकड़। आज हम बात करीशु दूल का फूल नी। पत्थर दिल जनेताए नवजात बाळकी ने त्यजी पण हॉस्पिटल मां वयु ममता नो जन्म। भुजना नवा टाउन प्लानिंग मां थई शके छे जबरदस्त फेरफार। हॉस्पिटल रोड अने बजारों नी गिर्दी टाळवा नवी जग्याए मेडिकल अने मार्केट कॉम्प्लेक्स उभा करवानो बाळानो विचार। पण समाचारों नी शुरुआत करीए हाईकोर्ट ना द्वारे पहुंचेला भुजना पशु उछेर केंद्रना चकचार सर्जता जमीन कौभांडना खळभळाटती। भुजना नवा रेलवे स्टेशन पासे आवेला पशु उछेर केंद्रनी जमीन बारोबार पोताना नामे चढ़ावीने वेची नाखवाना कौभांडे चकचार सर्ज्या पछी आ प्रकरणमां हवे नवो वळाक आव्यो छे। आशापुरा नगर 4 ना नामे खानगी बिल्डरे आ जमीन खरीदी एने करावी प्लॉट पाड़ीने वेची नाख्या। ऑगस्ट 2013 मां आ जमीन कौभांडनो पर्दाफाश कर्या पछी 2 वर्ष सुधी कोई कार्यवाही थई नहीं एटले आ कौभांड खुल्लू पाड़नार राजकीय अग्रणी आदम चाकीए हवे हाईकोर्टना द्वार खटखटाव्या छे। सरकारी पशु उछेर केंद्रनी आ जमीनना मुद्दे कच्छ न्यूज साथे वात करता आदम चाकी એટલે આમાં ખોટું તો પહેલી જમીન પશુપાલકની હતી રેકોર્ડ છે પશુપાલન વિભાગની એટલે પશુ ઉછેર કેન્દ્રની કાયદેસરની એની નોંધ બોલે છે તેમ છતાં પ્રાઇવેટ થઈ જાય પ્લોટ પડી જાય એ ખોટું પહેલી દ્રષ્ટિ ખોટું બીજી દ્રષ્ટિ ખોટું કે એનની જે કાર્યવાહી છે તમામ વહીવટતંત્રના અભિપ્રાય લેવામાં આવે એમાં DLR આવે સિટી સર્વે આવે ભાડા આવે મામલતદાર આવે તલાટી આવે નાયબ મામલતદાર આવે બાંધકામ વિભાગ આવે એટલે તમામ ખાતાઓના સર્ટિફિકેટ આપી દીધા બધાએ કાગળ જોતા હોય હું આ લાઇનમાં સકળેલો છું કાયદેસરની જમીન અમને એને કરવી હોય તો દિવસના તારા જોઈએ ત્યારે જમીન એને થાય આ તો ખોટી જમીન ને સર્ટિફિકેટ રજૂ થઈ જાય આ તો ક્લિયર વાત છે કે આ ખોટું થયું છે ને ખોટું કર્યું છે ને કોઈ પગલાં ન ભરે આજે સામાન્ય માણસ જેને જ્ઞાન ન હોય એ કાંઈ ખોટું કરે તો ટાણે ગુના દાખલ થાય 467 લાગેની જેલમાં પડ્યો રહે ને આ સીધી રીતે જે લૂંટ જ કહેવાય કયા સર્વે નંબર જૂના 420-605 છે એકર જેવી જમીન અલગ છે આખી અંદાજિત 6 એકર જેટલી જમીન આમ તો ઘાસ ઉછેર માટે હતી વળી આજ સર્વે નંબરની જમીનનો અમુક હિસ્સો નવા રેલવે સ્ટેશનને પણ અપાયો છે જો કે આ જમીન કૌભાંડમાં નાનાથી મોટા સરકારી બાબુઓ સંડોવાયા હોવાનો આક્ષેપ જે તે સમયે થયો હતો હાઈકોર્ટમાં આ અંગે રજૂ કરાયેલા આધાર પુરાવાઓ ખળભળાટ સર્જે તેવા છે હાઈકોર્ટમાં જાહેર ઇતની અરજી કરનારા અગ્રણી આદમ ચાકી કહે છે કે મૂંગા પશુઓના ભોગે ગૌ માતાઓના ભોગે આખલાઓ સરકારી જમીન હડપ કરી ગયા છે એટલે આ જમીન પશુપાલકની જમીન છે ગાયોની જમીન છે ને એ પણ કિંમતી જમીન 6 કરોડ જેવી કિંમત બજાર કિંમત આ જમીનની હોય એમાં મોટા બિલ્ડર છે કલેક્ટરશ્રીમાં ઇન્વોલ સીધી રીતે છે પશુપાલકના અધિકારી સીધી રીતે છે કે આ જમીન પશુપાલકની હોય એ કલેક્ટર RR વસાણી સાહેબ છોટાલાલ સંજયને લેખિતમાં જવાબ આપે કે આ જમીન ડેરી ફાર્મની હોવાથી આ એને થઈ શકે નહીં અઠવાડિયે પછી આ જ કલેક્ટર સાહેબ આ જ છોટાલાલને ઓર્ડર આપે કે એને થઈ ગયા રૂપિયા ભરી જાઓ પશુપાલકના અધિકારીએ તે વખતના તલાટીએ કે લખ્યું કે આ જમીન તમારી બોલે શું છે તો એ લખિતમાં આપે કે આ જમીન અમારા કબજામાં નથી નામ ટ્રાન્સપોર્ટ થાય
તો અમને વાંધો નથી. રેવન્યુ રેકર્ડ ને રેવન્યુ કાયદા પ્રમાણે પ્રમોશનની નોંધ હોય, જૂની નોંધ, એને કાંઈ પણ ફેરફાર કરવાનો અધિકાર ન સર્કલને હોય, ન મામલતદારમાં હોય, ન ડેપ્યુટી કલેક્ટરને હોય. એવી નોંધોમાં પણ ફેરફાર કરી નાખેલ ને આ જમીન એને થઈ જાય, એને થઈને બંગલા બની જાય ને વહીવટતંત્ર કંઈ કરે નહીં. એ માટે કચ્છના મીડિયા પણ આમાં પૂરો ભાગ ભજ્યું કે પશુપાલકની જમીન જે બચી ને ગાયોને ચરો પણ હતું નહીં, એ તે વખતે મીડિયાના મિત્રોએ 20-25 હજાર ફંડ કરીને ગાયોને ઘાસ આપ્યું. તો એક તરફ ગાયો માટે ઘાસ નથી, બીજી તરફ આખલાઓ ચડતા હોય એમાં કોઈ બોલતું ન હોય ને એમાં વહીવટતંત્ર દાદ આપે નહીં ગાંધીનગરથી કચ્છ સુધી, ભુજ સુધી. તો આખરે તો મને હાઈકોર્ટમાં જવું જ પડે કે આ 3 વર્ષની લડાઈ છે. મારો સિદ્ધાંત છે કે લડાઈ લડવાની શરૂઆત કરીએ પછી મૂકતો નથી. ભુજથી શરૂ કર્યો, ગાંધીનગર પહોંચ્યો, ગાંધીનગરથી હાઈકોર્ટમાં પહોંચ્યો. ને મને વિશ્વાસ છે કે જે દસ્તાવેજ, જે પુરાવા, કલેક્ટર સાહેબ સીધી રીતે આમાં ઇન્વોલ્વ છે, પશુપાલકના અધિકારી ઇન્વોલ્વ છે, ને જે જે અધિકારીઓ ને જે જમીન લીધી છે જેને ખબર છે, જેને ખબર ન હોય બિલ્ડર ઠીક છે એમાં બચી જાય, પણ સંજયના તો પોતાને ખબર છે કે કલેક્ટરને આ લેટર આપ્યો કે આ જમીન પશુપાલકની છે, તો એને તો ખબર તો પડી. તો આવા જે ગુનામાં સંડવેલા હોય તમામ ઉપર કાર્યવાહી થવી જોઈએ. ને હજી પણ 1.5 એકર જમીન એમને પડી છે, એના પણ સરકાર કબજો લે ને આ જમીનનો લીલામ કરે ને પશુઓ માટે વપરાય એ મારી લડાઈ છે. હવે કચ્છમાં રાજગોર લાઈવ બ્રોડકાસ્ટિંગ સર્વિસ પ્રસ્તુત કરે છે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ કામમાં કચ્છભરમાં જાણીતું નામ એટલે HR ફર્નિચર માર્ટ. કોર્પોરેટ હાઉસ, ગવર્મેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો HR ફર્નિચર માર્ટ. એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8469680649. HR ફર્નિચર માર્ટ, વાણિયાવાડ, પાંજરાપોળ, શેરી સામે, ભુજ. શું માતૃત્વ કઠોર હોઈ શકે? પોતાનું પાપ છુપાવવા શું માતા નવજાત શિશુને સજા આપી શકે? પણ પથ્થર દિલ માએ ભલે પંડના પિંડિયને તેજવું હોય, હોસ્પિટલમાં પારકાઓએ પોતાના બનીને મમતાનું ઝરણું વહાવ્યું. ઓહ, જોતા જ હૃદયમાંથી પ્રેમ અનુકંપા જાગે અને રમાડવાનું મન થાય એવી ફૂલ સમી આ બાળકી છે. પણ જન્મતાની સાથે જ હોસ્પિટલ. હા, આ ધુલકા ફૂલ માટે અત્યારે તો આ જીકે જનરલ હોસ્પિટલ જ મમતાનું જન્મ છે. અહીં પારકા લોકો આ બાળકીને પોતાની ગણીને તેનો જીવ બચાવવા મથી રહ્યા છે, પણ તેની સગી જનતાએ આ બાળકીને ત્યજી દીધી છે. હા, પથ્થર દિલ માએ ફૂલ સમી બાળકીને ભુજ માંડવી રોડ ઉપર મરવા માટે ફેંકી દીધી, પણ રામ રાખે તેને કોણ ચાખે. આ બાળકીને વિનોદ રમેશ ડાભી નામના યુવાને બચાવી અને અહીં હોસ્પિટલ સુધી પહોંચાડી. એ આપણે સાંઈબાબા મંદિર છે, ચોરાઈ છે, આપણે માંડવી રોડ પર હાઈવે પર, ત્યાં આગળ પુલ છે, પુલના સાઈડમાં બાવરિયા છે, ત્યાંથી નીકળતા હતા. ત્યાં આગળ બચ્ચો બેબલીનો રોવાનો અવાજ આવ્યો, પછી અમે જઈને દેખ્યું તો પછી અમે છોકરા લાગ્યું કે છોકરું છે કે. પછી મારા નાના છે માનસ ટ્રક ચલાવે છે રાજુ ડાભી, એમને મેં બોલાવ્યા, પછી ગાડી લઈને જઈ અમને લઈને આવ્યો સાથે. એમને ન્યૂઝવાળાને બોલાવ્યા, ફોટા પવડાયા, પછી 108 બોલાવી, 108 બોલાવી અંદર, 108 લાવી છે અને અમે હોસ્પિટલમાં એડમિશન કરાવ્યું છે. એ તો રડવાની અવાજ આવતી હતી, કપડાના અંદર લપેટેલી હતી. નાની છે, હજી વધારે ઉંમર મોટી બી નથી, 1-2 દિવસની જ હતી. અહીં માનવીય સંવેદના સાથે મનમાં ઉદ્ભવતો પ્રશ્ન એ જ છે કે શું પોતાની ભૂલ
પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને આ રીતે સજા આપવી યોગ્ય છે ખરી? ભુજ 8 કોટી મોટીપક્ષ જૈન સંઘના આચાર્ય પૂજ્ય પ્રાણલાલજી સ્વામી કાળધર્મ પામ્યા છે. તેમના દુઃખદ નિધનથી સમસ્ત જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાદીપતિ પૂજ્ય પ્રાણલાલ સ્વામી માનવ મંદિર મધ્યે વહેલી સવારે 6:15 વાગે કાળધર્મ પામ્યા હતા. 80 વર્ષની ઉંમરે કાળધર્મ પામેલા પૂજ્ય પ્રાણલાલજી સ્વામીનો દીક્ષા પર્યાય 64 વર્ષનો હતો. ભુજનું નવું ટાઉન પ્લાનિંગ જબરજસ્ત ઉથલ પાથલ સર્જી શકે છે. આજે અમે આપને બતાવીશું બાળાએ શું સૂચવ્યા છે નવા ફેરફાર. ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બાળા દ્વારા યોજાયેલી બેઠકનું આ દ્રશ્ય છે. 2001ના ભૂકંપમાં સ્થપાયેલ ભાડા દ્વારા નવા ભુજની રચના સમયે ટાઉન પ્લાનિંગ કરાયું હતું. સતત બીજી વખત ચેરમેન તરીકે વરાયેલા કિરીટ સોમપુરા કહે છે કે બાળા દ્વારા ફરી એકવાર નવા રિવાઇઝ ટીપી ડીપી પ્લાનની ચર્ચા માટે આ બેઠક બોલાવાઈ છે. બાળા ભુજમાં શું નવાજૂની કરશે? ગત વર્ષે જ્યુબિલી સર્કલ પાસે ફ્લાયઓવરનો વિચાર વહેતો મૂકનાર ચેરમેન કિરીટ સોમપુરા કહે છે કે અમને આવેલા નવા સૂચનો જોરદાર છે. શું છે આ જોરદાર સૂચનો? હોસ્પિટલ રોડ અને બજાર બંને નવી જગ્યાએ નવા બની શકે છે. સાંભળો કિરીટ સોમપુરાના શબ્દોમાં શું છે નવા સજેશન્સ. ભુજ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન એવો આપણે બનાવીએ કે એમાં આવતા 2025 સુધીમાં એમાં ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી ન થાય, સ્લમ ફ્રી સિટી બને એના માટે સરકારની અનેક યોજનાઓ છે. તો સરકારની યોજનાઓ મૂર્તિમંત કરવા માટે પણ ડીપીમાં એના માટે સ્પેશિયલ ઝોન રાખવા પડશે, એના માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું પડશે, તમામ વસ્તુ કરવી પડશે. આ હાલમાં પણ જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ છે 2001ના ડીપીમાં, અને કારણ એ છે કે આપણે 2001માં ભૂકંપના કારણે ઓથોરિટી બની અને આપણો ડીપી બન્યો ત્યારે લોકોને પ્રસ્થાપિત પણ કરવાના હતા, એના કારણે ખૂબ ઝડપથી કામ થયું છે. પણ હવે આપણે ખૂબ સુંદર કામ કરવું છે, એટલે તમામને આપણે આમાં ઓપિનિયન લઈ એના માટે સ્ટેક હોલ્ડર મિટિંગનું આજે આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ તો આમાં સૂચન લઈને અહીંયા પહેલાં પ્રેઝન્ટેશન આપણે બતાવીએ છીએ કે હાલ સુધીનું આટલું ભુજનું જે ટાર્ગેટ હતો 2001માં, જે લક્ષ્ય હતું, જે પ્રપોઝડ હતું, એમાં કેટલી કામગીરી થઈ અથવા તો એમાંથી કેટલા ટકા થયું. દાખલા તરીકે રેસિડેન્સ છે તો રેસિડેન્સ આપણે જે કંઈ પ્રપોઝ કર્યું એમાં એક્ઝામ્પલ આપવું જોઈએ. પ્રેઝન્ટેશનમાં પણ આપને 4 વાગે આમંત્રણ છે, આવજો જોવા માટે. સાહેબ, વાત કરીએ જે ટ્રાફિકની સમસ્યા લઈને, અમુક વિસ્તારો એવા છે કે જે ઘણા બધું ટ્રાફિક થાય છે, જેમ કે એસટી બસ સ્ટેશન છે, જ્યુબિલી ગ્રાઉન્ડ છે, એના અંગે કોઈ વિચારણા? એના અંગે વિચારણા અમે કરી છે, સૂચનો પણ આવ્યા છે કે બસ સ્ટેશન ભુજનું છે તો અન્ય જગ્યાએ વિકસાવવામાં અથવા તો એનો પાર્ટ તો ભારણ ઘટી જાય. પછી ટ્રાફિક સમસ્યા માટે ઘણા ઘણા સૂચનો, બહુ મહત્ત્વના સૂચનો થયા. એને એક સૂચન બહુ સુંદર થયું કે આપણે તમામ લોકોને જ્યુબિલી સર્કલ આવવું પડે, માધાપરથી આવતો હોય કે મિરજાપરથી આવતો હોય, માંડવીથી મુંદ્રાથી આવતા હોય, ત્યાંથી એ પોતાના કામ માટે કે શોપિંગ કરવા કે જે કંઈ ભુજ શહેરમાં પોતે નોકરી ધંધા કરતા હોય, શોપિંગ કરવા આવ્યો હોય, એ લોકો ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે ખૂબ ભારણ રહે છે. એની જગ્યાએ જો અન્ય જગ્યાએ બીજું આવું કોમર્શિયલ મોટું વિકસાવવામાં આવે, દાખલા તરીકે આરટીઓ સાઈટ છે, પ્રમુખ સ્વામી નગર છે, એ બાજુ જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો વેચાઈ જાય, એટલે ટ્રાફિક ત્યાં થોડોક ઘટે. તે ઉપરાંત ફ્લાયઓવર બ્રિજ છે, અમારી ચેરમેન થયા પછી કલ્પના પણ રહી છે, આ એક કલ્પના પણ રહી છે, અને ટ્રાફિક સમસ્યા નિર્માણ એનું ટ્રાફિક સર્વે પણ અમે આ ડીપીમાં લઈ લેવાના છે. એ રીતે જ્યુબિલી સર્કલ જે અનમ રિંગ રોડ ઉપર છે ત્યાં કઈ રીતે ટ્રાફિક સમસ્યા હળવી થાય એના માટે પણ આમાં અમે લે. તે ઉપરાંત શહેરની આવશ્યક હવેના જે નગરો બને આઈટી બને છે, આપણે ભાઈ વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદીની કલ્પના પ્રમાણે આપણે આખા દેશનો વિકાસ થાય છે, એના સાથે રાજ્યનો થવો જોઈએ અને શહેરનો વિકાસ થવો જોઈએ. ત્યારે ભુજ તો એક કેપિટલ છે, ઐતિહાસિક શહેર છે અને આજે ટુરિઝમનું સેન્ટર બની ગયું છે. કારણ ચાર ભુજની ચારે બાજુ ટુરિસ્ટો આવે છે, માંડવી હોય કે કાળો ડુંગર હોય કે રણ હોય, એટલે ભુજ શહેરે આજે વર્ષમાં 6 મહિના હોટલોમાં જગ્યા પણ નથી મળતી અને ટ્રાફિક ખૂબ થાય છે. ત્યારે એને સુંદર બનાવવા માટે, ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જે કંઈ કરવું પડતું હોય એ તમામ વસ્તુ કરશું, આઈટીને લક્ષ્યમાં રાખીને કરશું.
શું આપ આપના નાણા મહત્વના દસ્તાવેજો સોનું ચાંદી કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે ચિંતિત છો તો હવે ચિંતા છોડો અને આજે જ સીધી સેફ તિજોરી બસાવો આપના બજેટમાં આઈએસઓ માનક ધરાવતી તિજોરીઓ હવે ભુજમાં પણ સરળતાથી મળી શકે આપના ઘર દુકાન ઓફિસ બંગલા ઇન્ડસ્ટ્રીઝ બેંક સહિત સૌ કોઈને ઉપયોગમાં આવે તેવી સીધી સેફ તિજોરી બસાવો અને ચોરી આગ જેવા બનાવોથી આપની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજોને સુરક્ષિત બનાવો સીધી સેફ તિજોરી એટલે ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી નિર્મિત રેન્ક પિનિયન ટેકનોલોજી જે તિજોરીના દરવાજાને અંદરથી મજબૂત રીતે લોક કરે છે બે સિસ્ટમ ધરાવતું હાઈફાઈ કોમ્બો લોક ચાર લોક સાથેનું ડિજિટલ લોક હાઈ ક્વોલિટીના 8 10 અને 5 લિવરના લોક આકર્ષક દેખાવ સાથે ડબલ કલર કોટ ઇન્સ્યોરન્સ માટે વેલિડ નિર્માતા ભરતભાઈ સોની 9893 69500 વિકી બી સોની 9856 21 1 47 શ્રી વાલેશ્વરી રોલિંગ વર્કર્સ સોની બજાર ગ્રાઉન્ડ ફ્લોર વાલી પરા ચોક સુરેન્દ્રનગર ફેબ્રિક જેડીસી ચિંતન ઉદ્યોગનગર સુરેન્દ્રનગર અમારી બ્રાન્ચ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર મહેસાણા ભુજ સિદ્ધિ સેફ તિજોરી માટે ભુજમાં સંપર્ક જગદીશભાઈ ધનજીભાઈ ધકા આશાપુરા રિંગ રોડ કલસારા બજાર રમજાન જ્વેલર્સ સામે ભુજ મોબાઈલ નંબર 9828 35 881 સિદ્ધિ સેફ તીવ્ર પ્રતિરોધક તિજોરી 40 વર્ષથી આપની સેવા વાત સુરક્ષાની પઠાણકોટના આતંકવાદી હુમલાને પગલે કચ્છમાં હાઈ એલર્ટ સાથે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આતંકવાદી હુમલાના પગલે સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે પઠાણકોટ પછી કચ્છ જિલ્લો પણ પાકિસ્તાનની નજીક હોય લશ્કરી મથકો ધરાવતો હોય સુરક્ષા સાબદી બનાવાઈ છે કચ્છમાં મરીન પોલીસના કમાન્ડોની બે ટીમ સાથે બબ્બે આઈજી નિર્જા ગોટરૂ તેમજ શ્રી જેબલિયાને ખાસ ડ્યુટી પર મુકાયા છે એસઆરપીની પણ વધારાની કંપની મુકાઈ છે એરફોર્સ બીએસએફ કોસ્ટગાર્ડ આર્મી પોલીસ બધા જ સાથે મળીને જોઈન્ટ પેટ્રોલિંગ કરે છે કચ્છમાં જાહેર કરાયેલા હાઈ એલર્ટના પગલે કચ્છની સાથે વાત કરતા બોર્ડર રેન્જ આઈજી જેની અંદર સરહદની ઉપર આપણે જોઈએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે એના અધિકારીઓ સાથે સંકલનમાં છે પોલીસ સ્થાનિક વહીવટીતંત્ર અને બધા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સરહદ ઉપર એલર્ટ છે એની પેટ્રોલિંગ વધારેલ છે એના માણસોની સંખ્યા વધારેલ છે સાથોસાથ અંદર પોલીસે અલગ અલગ જગ્યાએ ચેકિંગ વધારેલ છે કચ્છની અંદર દાખલ થતા અને અંદરના ઇન્ટરનલ જે ચેકપોસ્ટો છે જેની પર બોર્ડર વિંગની પોલીસ છે એના ઉપર વધારાની એસઆરપીની કંપનીઓ બે મંગાવવામાં આવેલ છે સમગ્ર સરહદી રેન્જના જિલ્લાઓની વાતચીત કરીએ કચ્છ પાટણ અને બનાસકાંઠા તો પાટણ અને બનાસકાંઠાની અંદર પણ એક એક એસઆરપીની કંપની આપેલી છે ડીજીપીશ્રીએ અને વ્યૂહાત્મક જગ્યાએ જ્યાં માનો કે દાખલા તરીકે અવર જવરના રસ્તા હોય કે ચોર રસ્તા હોય કોઈપણ એક જગ્યાએ ભેગા થતા એવી જગ્યાએ સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે અવારનવાર ચેકિંગ ફ્રિકવન્ટ પણ કરવામાં આવે છે દરેક એજન્સી સાથે સંકલન રાખવામાં આવે છે અને તાજેતરમાં જે પઠાણકોટનો બનાવ બન્યો એના અનુસંધાને જે કોઈ પગલાઓ લેવાના થતા હોય તે તમામ પગલાઓ લેવામાં આવે છે અને એની સમીક્ષા કરવામાં આવે છે જાહેર ચેતવણી ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે સમયસર કરવેરા ભરપાઈ કરીને શહેરને સમૃદ્ધ બનાવીએ મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ ભુજ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી સંપન્ન થઈ ચૂકી છે દરમિયાન શાસક પક્ષ ભાજપે વારસામાં મળેલ પાણી ગંદકીની સમસ્યા ઉકેલવા કટિબદ્ધતા દર્શાવી છે નવા નગરસેવકોએ સત્તાનું સુકાન સંભાળ્યા પછી ભુજ નગરપાલિકાની આ બીજી સામાન્ય સભા છે આ સભામાં ભુજ શહેર માટેનું નવું આયોજન રજૂ કરાયું હતું સાથે સાથે વિવિધ સમિતિઓના ચેરમેનોની પણ વરણી કરાઈ હતી કઈ કમિટીમાં કોણ ચેરમેન બન્યું એ વિશે જાણીએ તે પહેલા નવા આયોજન અંગે માહિતી મેળવી લઈએ
ભુજ નગરપાલિકામાં ત્રણ ત્રણ દાયકાના ભાજપાના શાસન અને ગત 5 વર્ષોમાં ફાળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પછી ભાજપાના નવા શાસકોને વાસામાં તો સમસ્યા જ મળી છે. નગરપતિનો કાર્યભાર સંભાળનાર અશોક હાથી જે રીતે નવા આયોજનની વાત કરે છે એ સાંભળીને જ આપણને એ ખ્યાલ આવી જાય કે તેમના પૂર્વજ એવા ભાજપના જૂના નગરસેવકો સમસ્યાઓની ભરમાર છોડીને ગયા છે. નવા ઠરાવમાં તો પેલે ભુજનો પાણીનો જે પ્રોબ્લેમ છે એ ઉનાળામાં તકલીફ ન પડે ભૂસેરો છે એના માટે ત્રણ ઠરાવ કરવામાં આવ્યા છે. એક તો પહેલો ઠરાવ કે રુદાણી ડેમ છે એને એનામાંથી ભુજનો સ્ટોરેજ પાણી રાખવામાં આવે છે, રિઝર્વ રાખવામાં આવે છે. એ પાણી ભુજ કઈ રીતે લઈ આવો એની યોજના માટેનો એક ઠરાવ કરવામાં આવે છે. એનો પ્લાન બનાવવાનો કે ભાઈ ભુજને નર્મદા આપણે રુદાણી ડેમનો પાણી કઈ રીતે પહોંચાડશે કે ભુજમાં એ કઈ. બીજો ભારત પર યોજના છે, પાણી યોજના છે, એનામાં થોડો કાયાનો પ્રમાણ છે તો એ ફિલ્ટરેશન પ્લાન માટે સેનિટેશન ટેક ઊભો કરવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો. બીજો કે ભુજના 50% પાણી એ ભુજના બોર છે ધોરાવા કુકમા માધાપર એ બોર ચાલુ છે એને અમુક જે બોરો બંધ છે એ બોરોને કાર્યરત કરવા માટે નવા 10 બોરો અમે કરવા માટે કે ભુજને ઉનાળામાં પાણી તકલીફ ન પડે એના ઠરાવ કરવામાં આવ્યા છે ત્રણ. ખાસ તો અઠવાડિયા પહેલા આપણે પ્લાસ્ટિક ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો પરંતુ એમાં કોઈ અગત્યની કાર્યવાહી થઈ એવું લાગતું નથી. પ્લાસ્ટિક ઝુંબેશ માટે મીડિયાએ જે કાર્યવાહી કરી હતી મીડિયાને શુભેચ્છા આપું છું. બીજી વાત કે અમે પ્લાસ્ટિક ઝુંબેશનો કાર્ય અત્યારે 2-4 દિવસમાં જ શરૂ કરશું એનામાં તમને મીડિયાને ભેગો રાખી અને ભુજની પ્રજાને એક અહીંથી અપીલ કરું છું કે તમે બજારમાં કાંઈ પણ વસ્તુ લેવા જાઓ શાકભાજી જે બીજી કે કરિયાણાની વસ્તુ છે તો તમે ઘરેથી થેલી લેતા જાઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે તો ઓટોમેટિક પ્લાસ્ટિકના જબલા બંધ થઈ જશે. માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે પરંતુ હજી સુધીમાં જોઈએ છે વસૂલાત થઈને જે આવકે લાગે છે ટાર્ગેટ પૂરો થઈ શકશે. માર્ચ એન્ડિંગને હજી 2.5 મહિના બાકી છે. અમારી વસૂલાતની પૂર્ણપૂર્ણ ઝુંબેશ ચાલુ છે. આપ ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા અમે જાહેરાત દીધી છે, પેપરમાં જાહેર દીધી છે. અમારા અધિકારીઓ પર ડોર ટુ ડોર વસૂલાત માટે જાય છે અને વસૂલાત ચાલુ થઈ ગઈ છે. આ દબાણ ઝુંબેશ પણ ભુજ નગરપાલિકા દ્વારા અને પોલીસને સાથે રાખીને કરવામાં આવશે. જે જે જાહેર સ્થળો પર દબાણ કરવામાં આવે છે રેંકડી છે કે કેબિનો જે રાખવામાં આવી છે એ બધે દૂર કરશે નગરપાલિકા. એના માટે જે કાયદેસરની પગલાં થશે અને જે માપ હશે નિયમ પ્રમાણે જે હશે ભાડાના નિયમ નગરપાલિકા નિયમ પ્રમાણે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને એ દૂર કરવામાં આવશે. આ સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપે અલગ અલગ 11 નવી સમિતિઓની રચના કરી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે શૈલેન્દ્રસિંહ જાડેજા, સેનિટેશન કમિટીના ચેરમેન ધીરેન ભાનુભાઈ ઠક્કર, વોટર સપ્લાય કમિટીના ચેરમેન જગત વ્યાસ, ડ્રેનેજ સમિતિના ચેરમેન અશોક નાનજી પટેલ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કૌશલ મહેતા, રોડલાઇટ સમિતિના ચેરમેન ભરત રાણા, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન રશ્મિબેન સોલંકી, રૂલ્સ બાયોલેસ કમિટીના ચેરમેન લતાબેન સોલંકી, બાગ બગીચા કમિટીના ચેરમેન બિંદિયાબેન બેહુલ ઠક્કર, ટેક્સ વસૂલાત કમિટીના ચેરમેન રેશમાબેન જીતેન્દ્ર ઝવેરી, ફાયર બ્રિગેડ કમિટીના ચેરમેન અલીખાન બલોચ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હેમલતાબેન ભાનુશાલી, શોપ કમિટીના ચેરમેન તરીકે અબ્દુલ રજાક માજોટીની વરણી કરાઈ છે. કમિટીઓની વરણીમાં અને ખાસ કરીને કારોબારી સમિતિની વરણીમાં વિવાદ હોવાના વહેતા થયેલા સમાચારોને નવા ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ રદિયો આપ્યો હતો. મને નથી લાગતું કે ક્યારે કારોબારી પદ વિવાદમાં રહ્યું હોય. ખૂબ સારી રીતે અમારી અગાઉની બોડીએ કામ કર્યું છે. વિપક્ષને જે કહેતા હોય એવી કહેવાની છૂટ હોય પણ આજ દિવસ સુધી એવું કોઈ એ પુરવાર કરી શક્યા નથી કે અમારા કોઈ પણ શાસન કરતા કાંઈ પણ જગ્યાએ એવી રીતે વિવાદમાં આવ્યા હોય. અમે જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે પણ કહ્યું હતું કે અમે સત્તામાં આવવાના જ છીએ, આવશું નહીં આવવાના જ છીએ અને અમારી પ્રથમ અગ્રતા સફાઈની રહેશે. આપના માધ્યમથી ભુજના નગરજનોને કહેવા માંગુ છું કે માત્ર નગરપાલિકા ભુજને સફાઈ કે ચોખ્ખું રાખવું એ શક્ય નથી. આપને પણ અમને સાથ સહકાર આપવો પડશે. આપને પણ કેમ ગંદકી ઓછી કરવી, કેમ કચરો ઓછો બહાર ફગાવો કે દર રીતે જે રીતે સફાઈના કોન્ટ્રાક્ટ આપેલા છે એ જ રીતે
રોજ સફાઈ કરવા પણ આવે છે. અમારા તમામ નગરસેવકો એની હંમેશા ચિંતા કરતા હોય છે અને સફાઈમાં આગામી દિવસોમાં પણ અમે વધુ સખત પણ થવાના છે. તો આતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.